વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે હવે રેશન કાર્ડમાં ઈ કેવાયસી ફરજિયાત કરાવવામાં આવ્યું છે, ત્યારે મહેસાણામાં મામલતદાર કચેરીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ જામી રહી છે. આમ એક જ નાયબ મામલતદાર પાસે આઈડી હોવાથી કામ નથી થઈ શકતું, ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓને શું હાલાકી પહોંચી રહી છે જાણીએ આ વિશેષ અહેવાલમાં. વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે ઈ કેવાયસી કર્યું ફરજિયાત. મહેસાણામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ થયા પરેશાન. ઈ કેવાયસી માટે મામલતદાર કચેરીમાં જામી ભારે ભીડ. 1.50 લાખ વિદ્યાર્થી પૈકી 68,000 નું ઈ કેવાયસી પૂર્ણ. મામલતદાર પાસે એક જ આઈડી હોવાથી કામ ધીમી ગતિએ. ધીમી કામગીરીના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન. બાળકોએ શિષ્યવૃત્તિ લેવી હોય તો રેશન કાર્ડમાં એન્ટ્રી ફરજિયાત બનાવાય છે. 30 સપ્ટેમ્બર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. જોકે શાળા કક્ષાએ શિક્ષકો મારફતે PDS એપ્લિકેશન રાહે આ કામગીરી થાય છે. મામલતદાર પુરવઠા શાખામાં પણ ઈ કેવાયસી થાય છે. જોકે મહેસાણા મામલતદાર કચેરીમાં એક જ બારી હોય અને કલાકો સુધી લોકોને ઈ કેવાયસી રાહ જોવી પડી રહી છે. સદસ્યતા અભ્યાસ ઘેર ઘેર જઈને થઈ શકે છે. કેવાયસીમાં બાળકોને એકદમ લાઈનમાં ઉભા રાખવામાં આવે છે. મારું એટલું કહેવું છે કે નાના નાના બાળકો છે, એમના 10 દિવસ પછી પરીક્ષા આવવાની છે. એમના અત્યારે વાંચવાનો ટાઈમ હોવો જોઈએ. એની જગ્યાએ આજે લાઈનમાં ઉભા રહ્યા છે ગરમીના. ખબર નઈ ક્યારે કાલે બી આમ અમે પાછા આવી ગયા, કાલે બારી બંધ થઈ ગઈ. હવે હેરાન જ થવાનું છે. સરકાર ને એમ જ કેવું છે કે ગામડે ગામડે હોત તો સાહેબ અમને થોડી રાહત મળે. અહીંયા હેરાન ગતિ થવાની તો સર નહીં. કેવાયસી માટે અહીંયા ઉભા છીએ. છેલ્લા 3 મહિનાથી હું આવું છું. આના પહેલા આવ્યો હતો તો સર્વર ડાઉન હતું, અને એના પહેલા આગળ આવ્યો હતો તે કે આધાર કાર્ડ અપડેટ થયું નથી. ગરમી બહુ છે અહીંયા, કોઈ વ્યવસ્થા નથી પાણી ની ને એવી. લગભગ 2.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. એમાંથી 1.5 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિને પાત્ર છે, અને એમાંથી 68,652 વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની દરખાસ્ત થઈ ગયેલી છે. 23/9/2024 લગભગ 30 સપ્ટેમ્બર સુધી આવરી લેવાના સતત પ્રયત્ન કરી રહ્યા છીએ. વિદ્યાર્થીઓને તારીખ 30મી સુધીમાં ઈ કેવાયસી કરાવી લેવા જણાવવામાં આવ્યું છે, પરંતુ એપ્લિકેશન ધીમી ચાલતી હોવાથી શિક્ષકોને પણ મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ ઝડપથી ઈ કેવાયસી પૂરું કરવા દરેક તાલુકામાં નાયબ મામલતદારને શાળાઓમાંથી થતી કામગીરીનું મોનિટરિંગ કરવા ફરજ સોંપાય છે. મંગળવાર સુધીમાં જિલ્લામાં કુલ 1.46 લાખ બાળકો પૈકી 68,650 બાળકોને શિષ્યવૃત્તિ માટેની દરખાસ્ત ઓનલાઈન થઈ છે, જ્યારે 29,500 નું ઈ કેવાયસી થયું છે. બાકીના બાળકોની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા.